સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ લકુમારીશની અંદર. મિત્રો આપણે જોઈ રહ્યા છીએ વિસ્તરણ અધિકારીને લગતા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ વિડીયોની અંદર આવરી લેવામાં આવે છે. જે અગાઉની પરીક્ષાની અંદર જે મોસ્ટ એમપી જે પ્રશ્ન છે તે વિસ્તરણ અધિકારીની એક્ઝામ મિત્રો આવવાની તૈયારીમાં જ છે. જે થોડી દિવસોની અંદર જે આવવાની છે તે માટે ખૂબ જ આઈએમપી જે મોસ્ટ એમપી એમસીક્યુ જે વિસ્તરણ અધિકારી માટે ખૂબ જ અગત્યના પ્રશ્ન આ વિડીયોની અંદર. નમસ્કાર મિત્રો, હું નકુમારીશ, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. મિત્રો અમારી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ક્લિક કરો અને બાજુમાં જે બેલ આઇકોન છે તેના પર ક્લિક કરો. અમે કોઈ ભી વિડીયો અપલોડ કરીએ તમને તેની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહેશે. મિત્રો વિસ્તરણ અધિકારી માટે મોસ્ટ એમપી એમસીક્યુની અંદર પહેલો એમસીક્યુ જોઈએ કે સહકારી મંડળીના વ્યવસ્થાપક સમિતિના અધિનિયમ અને પેટા નિયમના વારંવાર ભંગ કરે તો તેને સ્થાને કોની નિમણૂક થાય છે. જે પેટા નિયમ અને અધિનિયમનું વારંવાર જે ઉલ્લંઘન કરતો હોય તો તેને સ્થાને છે તે વહીવટદારને છે નિમણૂક કરે છે. એના પછી જોઈએ સહકારી મંડળીના વહીવટમાં સર્વોપરી અધિકારી કોણ છે, તો સામાન્ય સભા છે તે સર્વોપરી અધિકાર છે. સહકારી ક્ષેત્રના જિલ્લા કક્ષાના વડા કોણ હોય છે, સહકારી ક્ષેત્રના જિલ્લા કક્ષાના વડા છે મિત્રો જિલ્લા રજિસ્ટ્રાર હોય છે તે તેના વડા હોય છે. સહકારી મંડળીમાં કામકાજ અને સંચાલન માટે શું ઘડવામાં આવે છે, તો એમાં સહકારી મંડળી હોય છે તો એમાં કામકાજ અને સંચાલન માટે જેના પેટા નિયમો હોય છે તે ઘડવામાં આવે છે. એક્ઝામની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ક્યારે આવ્યો છે, ગુજરાતની સહકારી મંડળીનો અધિનિયમ છે ક્યારે આવ્યો, તો કે 1961ની અંદર જે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ છે તે સ્થાપવામાં આવ્યો હતો. સહકારી મંડળીના પ્રમુખની ચૂંટણી કોણ કરે છે, સહકારી મંડળી હોય છે તેના પ્રમુખની ચૂંટણી છે વ્યવસ્થાપક સમિતિના સભ્યો છે તે કરે છે. સહકારી મંડળીના વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી મતદારો કોણ હોય છે, તો સહકારી મંડળીના વ્યવસ્થાપકની સમિતિની ચૂંટણીના મતદારો કોણ હોય, તેમાં સભાસદ હોય છે તેના ચૂંટણીના મતદારો હોય છે. એના પછી નેક્સ્ટમાં જોઈએ સહકારી મંડળીમાં કામકાજનું નિયમ અને નિયંત્રણ કોણ કરે છે, તો માં વ્યવસ્થાપક સમિતિ છે તેનું કામકાજ અને નિયંત્રણ છે બંને કરે છે. સહકારી મંડળીની નોંધણી કોણ કરે છે, તેમાં રજિસ્ટ્રાર હોય છે એ સહકારી મંડળીની નોંધણી કરે છે. સહકારના કેટલા સિદ્ધાંતો છે, એક્ઝામમાં પૂછાય તો સહકારના 7 સિદ્ધાંતો ઉપર છે. સભાસદોના લોકશાહી અંકુશ કઈ બાબત છે, તો એમાં સહકારનો સિદ્ધાંત છે તે સભાસદનો લોકશાહી અંકુશ છે. મિત્રો સહકારિતા ધ્વજમાં કેટલા કલર હોય છે, સહકારિતાના ધ્વજની અંદર કેટલા કલર હોય છે, તો એની અંદર ટોટલ 7 કલરો હોય છે. કેટલા? 7 કલરો હોય છે. સહકારી મંડળીની નોંધણીમાં કેટલા પ્રોજેક્ટો આવશ્યક છે, તેમાં 10 પ્રોજેક્ટો આવશ્યક છે. ઓપરેશન પ્લગ કાર્યક્રમ કઈ પદ્ધતિ સાથે સંકળાયેલો છે, દૂધ ઉત્પાદન સાથે ઓપરેશન પ્લગ છે તે સંકળાયેલો છે. સહકારી મંડળીની નોંધણી ના પ્રાયોજક એક કુટુંબ હોવા જોઈએ, ના હોવા જોઈએ, તેના એક કુટુંબથી વધારે કુટુંબ હોય તો તે ચાલે. એનડીડીબીનું વડું મથક કયું છે, એનડીડીબીનું વડું મથક છે મિત્રો આણંદ છે. સહકારી પ્રવૃત્તિ વિકાસ માટે ભારત સરકારનું કયું નિગમ કામ કરે છે, તો એની અંદર તેનું નિગમ છે તે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન. આંતરરાષ્ટ્રીય સહકાર સંઘનું વડું મથક ક્યાં આવેલું છે, તો જીનીવાની અંદર તેનું વડું મથક આવેલું છે. સહકારી મંડળીના વહીવટી સર્વોપરી અધિકારી કોણ હોય છે, જિલ્લા રજિસ્ટ્રાર હોય છે તેના વહીવટી અધિકારીને સર્વોપર અધિકારી હોય છે. અમૂલના આદ્યસ્થાપક કોણ છે, અમૂલ એટલે કે આણંદ જિલ્લાની જે સૌથી મોટામાં મોટી ડેરી કહેવાય તો તે અમૂલના જે સ્થાપક છે તે ત્રિભુવનદાસ પટેલ છે. અખિલ ભારતીય સહકાર સપ્તાહની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે, 14 નવેમ્બરે છે તે અખિલ ભારતીય સહકારની જે ચૂંટણી છે તે કરવામાં આવે છે. એના પછી નેક્સ્ટમાં જોઈએ સહકારી મંડળી તેના ઉદ્દેશ મુજબ કામ કરતી બંધ થાય તો તેને શું કરવામાં આવે છે, તો એમાં અચ્ચામાં લઈ જવાય છે, તેને
કટચામાં છે તેને લઈ જવામાં આવે છે. સહકારી મંડળીની ચૂંટણી પ્રત્યક્ષ સભાસદોને કેટલા મત આપવામાં આવે છે? તો માં પ્રત્યક્ષ જે હોય છે તેને સભાસદો તેને એક મત આપવામાં આવે છે. સહકારી મંડળીના વ્યવસ્થાપક સમિતિની મુદત પૂરી થઈ હોવા છતાં નવીન વ્યવસ્થાપક સમિતિ ચૂંટણી ન હોય તો તેની કોની નિમણૂક થાય છે? ચૂંટાયેલ ન હોય તો તેની, તો માં કસ્ટોડિયન છે તેની નિમણૂક છે કરવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મતદાનનું ધિરાણ કોણ પૂરું પાડે છે? ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું જે ધિરાણ હોય છે તે કોણ પૂરું પાડે છે? તેમાં પ્રાથમિક સેવા સહકાર મંડળી હોય છે તે પૂરું પાડે છે. વિભક્તોનું આખું નામ જણાવો. કિબકોનું આખું નામ જણાવો. તો એમાં કિબકોનું આખું નામ છે તે કૃષભ ભારતીય કોઓપરેટિવ લિમિટેડ છે. NICM નું આખું નામ જણાવો. તેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપરેટિવ મેનેજમેન્ટ. સહકારી પ્રવૃત્તિને લગતા બંધારણ સુધારો કયો છે? તો 97મો સુધારો છે તે બંધારણને લગતો સુધારો છે, સહકાર મંડળીને લગતો. આંતરરાષ્ટ્રીય સહકાર સંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? તો એક્ઝામની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એની વાત કરીએ તો 1895ની અંદર આંતરરાષ્ટ્રીય સહકાર સંઘની સ્થાપના છે તે કરવામાં આવી હતી. ઇફકોનું આખું નામ જણાવો. જે ઇફકો છે તે ઇન્ડિયન ફાર્મસી ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ એ છે ઇફકોનું પૂરું નામ. એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પણ છે મિત્રો. સહકારી આગેવાન ઉદય અભિયાન સિંહજીના કયા સ્ટેટના હતા? જે ઉદય ભાનસિંહજી છે કયા સ્ટેટના હતા સહકારના આગેવાન જે? તો પોરબંદર સ્ટેટના હતા. તો મિત્રો આ વિસ્તરણ અધિકારીને લગતો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરશો, શેર પણ કરશો, કોમેન્ટ પણ કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો તેને સબસ્ક્રાઈબ પણ કરશો.